એસબીઆઈની ઇવેન્ટમાં આપેલી હાજરી દરમિયાન સંબોધનમાં બોલી રહ્યા હતા નાણામંત્રી અરુણ જેટલી અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન્સ પર અહીંયા તેઓ પ્રકાશ ફેંકી રહ્યા હતા. ત્યારે જ અહીંયા માર્કેટ પર નજર કરીએ તો લાસ્ટ કેપ્સમાં હજી થોડું દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. ફરીથી નેગેટિવ ટેરેટરીમાં બ્રોડર માર્કેટમાંથી પણ ખરીદારીમાં પાછલી કેટલીક મિનિટોમાં અહીંયા થોડો ઘટાડો આવ્યો છે. બેંક નિફ્ટી પર 64-65 પોઈન્ટનું દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. પણ જિજ્ઞેશ, એસબીઆઈ પર ટેકનિકલ વ્યૂ જાણવા માંગીશ, કારણ કે 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે 285ની, એની બિલકુલ નજીક હવે પહોંચી રહ્યો છે. શું લાગી રહ્યું છે અહીંયા રેઝિસ્ટન્સ બની રહેશે? સેનુલ, અત્યારના તો એવું જ લાગે છે કે એ રેઝિસ્ટન્સ બનશે, કારણ કે આપણે જોઈએ કે તમે જે મૂવિંગ એવરેજની વાત કરો છો એ રિસન્ટ પાસ્ટમાં પણ એપ્રિલ અને મેમાં ઉપરની તરફ તૂટી છે, પરંતુ સ્ટોક માટે કોઈ પોઝિટિવ આઉટલુક બન્યો નથી. રિસન્ટલી પણ જો એવું જ થઈ રહ્યું હોય તો મારી દ્રષ્ટિએ સ્ટોક પોતે કન્સોલિડેશન ઝોનમાં છે. એપ્રિલ 2015થી માંડીને અત્યાર સુધી આ સ્ટોક ઉપર અને નીચે જે રેન્જમાં ટ્રાવેલ કરે છે એ બહુ સ્પેસિફાઈડ રેન્જ છે. ઉપરની તરફ 300નું લેવલ છે અને નીચેની તરફ અરાઉન્ડ 260નું લેવલ છે. એટલે જ્યાં સુધી આ બે રેન્જમાંથી એક તૂટશે નહીં ત્યાં સુધી આપણે એસબીઆઈ માટે રાહ જોઈશું. ઓફકોર્સ 300ની ઉપર તૂટશે તો એસબીઆઈ માટે પહેલો ટાર્ગેટ અરાઉન્ડ 330ની ઉપર જશે, પરંતુ ત્યાં સુધી આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, રાહ જોવી જોઈએ. પીએસયુ બેંક